नमस्कार विद्यार्थी मित्रों, हूँ छु विक्की बामणिया। विद्यार्थी मित्रों, मार्च 2023 में मतलब के 20 मार्च 2023 ना रोज जे लोग विज्ञाननुं पेपर आपवा माटे जवाना छे अने धोरण 10 नी अंदर छे ए विद्यार्थी अहीं कॉमेंट करीने कहता था कि सर, तमे गुजरातीना विडियो पर जे 7,500 लाइकनो टार्गेट आप्यो हतो ए कम्प्लीट थई गयो, तो हवे विज्ञानना आईएमपी अमने क्यारे मळशे? तो आजे तमारी माटे गुड न्यूज छे, तमने विज्ञानना आईएमपी आ विडियोनी अंदर मळी हशे। मतलब के 4 गुणना कया प्रश्न अगत्यना छे, 3 गुणना कया प्रश्न अगत्यना छे, साथे साथे 2 गुण माटे कया कया प्रकरण इम्पोर्टंटना छे, एक केवी रीते तैयार करवाना अने हेतुलक्षी प्रश्न क्यांथी तैयार करवाना, मतलब के आखुं जे तमारुं विज्ञान छे ए विज्ञाननी तैयारी केवी रीते करवानी ए तमने खबर पड़ी जशे। कया कया प्रश्न पर फोकस वधारे राखवानुं छे, कया प्रश्न शॉर्टशॉट वाळा छे के जे आ वर्षे आवानी મહત્તમ શક્યતા વાળા છે, એનું સંપૂર્ણ ડિસ્કશન આપણે આ વિડિયોની અંદર કરવાના છે। તો તમારે જે લિસ્ટ જાણવું હોય, કયા પ્રકરણમાંથી કયા પ્રશ્ન અગત્યના છે એ જાણવું હોય, તો આ વિડિયોને અંત સુધી જોતા રહો। હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 7,500 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ। તમે જેવી રીતે ગુજરાતીની અંદર લાઈક કરી હતી ને, બસ એ જ રીતે ખાલી તમે તમારી લાઈક કરી દો જેથી ઓટોમેટિક 7,500 લાઈકનો ટાર્ગેટ કમ્પ્લીટ થઈ જશે। તમે જો આ ચેનલ પર આઈએમપી જોવા માટે કસકતી હરતા ફરતા આવી ગયા હોય અને તમને આ ચેનલ વિશે જ ખબર ના હોય, તમે ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓ માટેની હાઈએસ્ટ સબસ્ક્રાઈબર ધરાવતી ચેનલ પર તમે આવેલા છો। નીચે તમને સબસ્ક્રાઈબરનો આંકડો બી દેખાતો હશે, 8,94,000 જેટલા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે। તમારું સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો નીચે જો વ્હાઇટ કલરનું બટન આપેલું છે, સબસ્ક્રાઇબ લખેલું એ દબાઈ અને બાજુમાં બેલ આઇકન દબાઈ દેજો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે આપણે શરૂઆત કરીએ, તો સૌથી પહેલા માર્ચ 2023 બોર્ડની પરીક્ષા માટે જે તમારો વિભાગ ડી છે એનું આપણે ડિસ્કશન કરવાના છે, પ્રશ્ન કયા કયા અગત્યના છે। હવે જો તમારું 20 માર્ચના રોજ પેપર છે, મતલબ કે જે લોકોને સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ છે એ લોકોને વિજ્ઞાન માટે 3 રજા મળશે, 17, 18 અને 19, અને જે લોકોનું બેઝિક મેથેમેટિક્સ છે એ લોકોને 2 રજા મળશે, એટલે કે 18 અને 19। તો ગણિતની અંદર તો સેપરેશન થઈ ગયું છે, મતલબ એમાં ટ્વિસ્ટિંગના ચાન્સીસ ઓછા છે, પણ આ વિજ્ઞાન વિષય તમારો આ વર્ષે એવો છે કે જેમાં માર્ચ 2023ની અંદર ટ્વિસ્ટિંગના ચાન્સીસ છે અમુક અંદર, કેમ કે 3 રજા સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ વાળાને મળે છે, 2 રજા બેઝિક મેથેમેટિક્સ વાળાને મળે છે। તો અમારું રિસર્ચ એવું કહી રહ્યું છે કે બની શકે કે વિજ્ઞાનના પેપરની અંદર તમને પ્લસ માઇનસ કંઈક થતું જોવા મળે। તો ધ્યાન રાખી અને બધા પ્રશ્નને ટીકઆઉટ કરી દેજો, તમારી એનસીઆરટી ટેક્સ્ટબુકને સાથે રાખજો, જોડે નોટ ડાઉન કરતા જજો, જેથી કરીને તમે પરીક્ષાની અંદર આવા પ્રકારના કોઈ પ્રશ્ન આવે તો તમે સરળતાથી લખી શકો। હવે આપણે જોઈએ ભાઈ, માર્ચ 2023 બોર્ડની પરીક્ષા માટે વિજ્ઞાન વિભાગ ડી જે 20 ગુણનો હશે એની અંદર તમે બોર્ડનું પેપર તમારા હાથમાં આવશે ને, 20 માર્ચે બરાબર તમારા હાથમાં પેપર આવશે, તો 35 થી લઈને 39ની અંદર આ 4-4 ગુણના પ્રશ્ન હશે અને એની અંદર બી આ પ્રમાણે હશે કે ભાઈ 2, 4, 6, 11 અને 13 આ પ્રકરણની અંદરથી પૂછાયેલા હશે, અને જેની અંદર ફૂંદડી કરેલી છે આવી દેખાય છે એની અંદરથી અથવા તમને આપેલો હશે, એ જ ચેપ્ટરનો પ્રશ્ન હશે પણ અથવામાં આપેલો હશે। તો 2 અને 13 એ બંને એવા ચેપ્ટર છે કે જેની અંદર તમને એક એક ઓપ્શન આપવામાં આવશે। હવે આપણે સૌથી પહેલા જોઈએ કે ભાઈ પ્રકરણ નંબર 2 એટલે કે એસિડ બેઝ અને ક્ષાર જે પ્રશ્ન નંબર 35ની અંદર આવવાની શક્યતા વાળો છે, તો એની અંદર બી તમને એક ઓપ્શન આપશે બરાબર છે, પરીક્ષાની અંદર તમને એની અંદર એક ઓપ્શન જોવા મળશે માર્ચ 2023ની પરીક્ષામાં। તો એની અંદરનો સૌથી પહેલો જે પ્રશ્ન છે, પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવટ જણાવી તેના 2 ગુણધર્મો અને 4 ઉપયોગો લખો, આ ગયા વર્ષે પૂછાઈ ગયેલો છે, એક પૂરક પરીક્ષા હોય ને એની અંદર બી પૂછાઈ ગયેલો છે, એટલે કે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, તૈયાર કરી લેજો। જો મને મહત્તમ શક્યતાવાળો જે ક્વેશ્ચન્સ લાગશે, મતલબ કે આપણે પ્રિડિક્ટ કરીએ કે ભાઈ આમાંથી બી કયો આવી શકે, એની આગળ હું સ્ટાર માર્ક કરીશ બરાબર, તો એ તમારે ખાસ તૈયાર કરી દેવાનો, બાકીના 6-6 તો કડકડાટ તૈયાર કરવાના જ, અને હું આપણે ક્યારેય એવું નથી કહેતા કે ભાઈ આજ તૈયાર કરીને જાઓ, હા પણ જો તૈયાર કરીને જશો તમને ફાયદો થશે એવું અમે દર વખતે કહીએ છીએ। બીજો જે પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર લખો, હવે એની અંદર પાછા 2 પ્રશ્ન છે, ભાઈ આપણા પાચનતંત્રમાં પીએચનું મહત્ત્વ જણાવો અને વિરંજન પાવડરનું સૂત્ર જણાવી તેના કોઈ પણ 3 ઉપયોગો લખો, આ બે એક અગત્યનો પ્રશ્ન છે। નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, એસિડ અને બેઝની પ્રબળતા કેવી રીતે નક્કી થાય છે અને સાર્વત્રિક સૂચક શું છે તેના ઉપયોગો લખો, તો આ એક મોસ્ટ પ્રોબેબલી આ વર્ષે આવવાની શક્યતાવાળો પ્રશ્ન છે। બીજું છે, સોડિયમ કાર્બોનેટની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિસર વર્ણન કરો, દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો, અને ધોવાનો સોડા તથા ખાવાના સોડાની બનાવટ જણાવી, બેકિંગ સોડા અને બેકિંગ પાવડરમાં શું ફરક છે
તે લખો તો આ ભી એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે કે જે તમારે ખાસ તૈયાર કરવાનું છે આ 6 6 તો કરવાના જ છે દરેક 4 4 માર્ક્સના છે એટલે તમારે મુદ્દાસર એનું વ્યવસ્થિત લખાણ પણ કરવું પડશે યાદ તો છે ને ગુજરાત બોર્ડ લખવાના માર્ક્સ આપે છે ચલો એ પહેલા આપણે જોઈએ કે ભાઈ તમને એવું થતું કે ભાઈ મારો તો સિલેબસ બાકી છે છેલ્લે છેલ્લે આ બધા ટોપિક્સ હું કેવી રીતે રિવાઇઝ કરું તો સંકલ્પ એપ્લિકેશન પર અર્લી બર્ડ ઓફર ચાલે છે 2024ના વિદ્યાર્થીઓ માટે પણ એમાં 23ના વિદ્યાર્થીઓ બી 3 મહિના માટે એનરોલમેન્ટ લઈ શકે છે એક સરસ મજાની ઓફર છે અપ ટુ 75% ઓફ છે બધા જ કોર્સિસ પર તો એ ઓફર ના મિલેગા દુબારા તમારે ફક્ત ને ફક્ત 999-333-9958 પર કોલ કરવાનો છે કાં તો પછી નીચે ઇન્કવાયરી ફોર્મ આપેલું છે એ ભરી દેશો તો બી અમારા એક્ઝિક્યુટિવ તમને સામેથી કોલ કરશે તમે આ જે પ્રશ્ન છે એને સરળતાથી વિડીયો લેક્ચરના ફોર્મની અંદર જોઈ સમજી અને પછી તમે તૈયાર કરવું હોય તો તમારી પાસે એક સંકલ્પનો વિકલ્પ અવેલેબલ છે હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 4 એટલે કે કાર્બન અને તેના સંયોજનો પ્રશ્ન નંબર 36 બોર્ડના પેપરની અંદર પ્રશ્ન નંબર 36માં તમને આ પ્રકરણનો પ્રશ્ન કદાચ જોવા મળે ક્રિયાશીલ સમૂહ એટલે શું કોઈપણ ચાલ ક્રિયાશીલ સમૂહ જણાવો દરેકના બે બે ઉદાહરણ આપો આ એક અગત્યનો છે સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ જો આ વખતની જે એનસીઆરટી બની ત્યાર પછી એક બી વાર આ પ્રશ્ન નથી આવ્યો પણ જૂની તમે ટેક્સ્ટબુક હતી ગુજરાત બોર્ડની અંદર એમાં આ પ્રશ્નો બહુ જ રિપીટ થતો હતો તો શક્યતા છે કે આ વર્ષના બોર્ડના પેપરની અંદર તમને આ ક્વેશ્ચન્સ જોવા મળી શકે છે સમાનધર્મી એટલે શું ઉદાહરણ સહિત સમજાવો ઇલેક્ટ્રોન બિંદુ રચના ઇથેનોઇક એસિડ H2S પ્રોપેનોન અને F2 આ બી એક તમારી ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન છે અને અગત્યનો છે એક બી વાર નથી પૂછ્યો પૂછવાની શક્યતાવાળો ખરો નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કાર્બનિક સંયોજનના બંધારણીય સૂત્ર લખો બીજું છે બેન્ઝીન અને ક્લોરોપ્રિન એના તમને બંધારણીય સૂત્ર અને એસ્ટરીકરણ પ્રક્રિયાના સમીકરણ સહિત વર્ણવો આ બી એક અગત્યનો પ્રશ્ન છે આવું બી તમને પૂછાઈ શકે બોર્ડની અંદર પૂછાયેલું છે કે બંધારણીય સમઘટકો એટલે શું પેન્ટેનના બંધારણીય સમઘટકો દોરો હવે આ બી જે પ્રશ્ન છે ને એ જૂના સિલેબસ પ્રમાણે ઓછામાં ઓછો 15-17 વખત બોર્ડમાં પૂછાઈ ગયો છે પણ નવી ચોપડી આવ્યા પછી એક બી વાર નહીં પૂછાયો તો આ બી એક એવો ક્વેશ્ચન છે કે જે પૂછાવાની શક્યતાવાળો છે તો ખાસ એને તૈયાર કરી દેજો તમને એવું થાય કે ભાઈ જૂનામાંથી કેમ હવે અમુક છે ને આ જે પેપર સેટ કરતા હોય ને એ શિક્ષકો ઉંમરવાળા હોય મતલબ કે ઘણો બધો એક્સપિરિયન્સ હોય એટલે એ લોકોના મગજની અંદર અમુક ક્વેશ્ચન છે ને ફરતા જ હોય ટેક્સ્ટબુક ખોલ્યા વગર બી એ પ્રશ્ન અમુક લઈ લે એટલે એની અંદર આવા બધા ક્વેશ્ચન પૂછાઈ જતા હોય બરાબર એટલે તૈયાર કરી લેવાના પ્રકરણ નંબર 6ની વાત કરીએ જૈવિક ક્રિયાઓ પ્રશ્ન નંબર 37ની અંદર તમને આ ચેપ્ટરનો પ્રશ્ન જોવા મળશે મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશિત આકૃતિ દોરી તેમાં રુધિરનું પરિવહન સમજાવો આ 2020માં પૂછાયો હતો માર્ચની અંદર બની શકે કે આ વર્ષે રિપીટ તમને કદાચ જોવા મળે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્રનું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજાવવાનું મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ દોરીને સમજાવો આ ઘણી બધી વખત રિપીટ થયેલો ગયા વર્ષે પૂછાયો હતો એના આગલા વર્ષે પૂછાયો હતો પૂરક પરીક્ષામાં એ પૂછાયો હતો તો પાચન તંત્ર તો ખાસ તૈયાર કરી દેજો નીચેના પ્રશ્નોના જવાબ આપો ફેફસામાં વાયુકોષની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચનાઓ અને તેની ક્રિયાવિધિની તુલના કરો જલવાહક અને અનવાહક પદાર્થમાં વહન વચ્ચે શું તફાવત છે તમને જો 4 માર્ક્સનો એક પ્રશ્ન ડાયરેક્ટ ના પૂછે તો એક પ્રશ્નની અંદર બે નાના નાના પ્રશ્ન બે બે માર્ક્સના પૂછી શકે છે આવું પણ બોર્ડના પેપરની અંદર તમને જોવા મળશે આ વર્ષે તમે જોશો ને આમ 20 તારીખે તમારા હાથની અંદર પેપર આવશે 10 વાગ્યા તમે આમ આ બધું ઓપન કરીને જોશો તો હા સાચી વાત છે તમને આમ નવાઈ લાગશે કે હા ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન્સ આવતા હોય છે અને એ તમે જો પહેલેથી પ્રિપેર હશો તો તમે એના જવાબ પણ લખી શકશો બરાબર ખાલી પ્રશ્ન જોઈને ખુશ ના થવું પડે અમીબા કેવી રીતે પોષણ મેળવે છે આકૃતિ દોરીને સમજાવો આ બી ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાયો હતો મનુષ્યનું શ્વસન તંત્ર આકૃતિ દોરીને સમજાવો આ એક બી વખત નથી પૂછાયો જો સાહેબને ઈચ્છા થાય તો આ વર્ષે આ ક્વેશ્ચન આવી શકે છે પ્રકરણ નંબર 11ની વાત કરીએ માનવ આંખ અને રંગબેરંગી દુનિયા પ્રશ્ન નંબર 38ની અંદર તમને આ ચેપ્ટરનો પ્રશ્ન જોવા મળશે અને એક અગત્યનું ચેપ્ટર છે કે ભાઈ માનવ આંખની નામ નિર્દેશિત આકૃતિ દોરો ઓછામાં ઓછા 4 ભાગના નામ આપો અને તે પૈકી કોઈપણ 2 ભાગોના કાર્યો જણાવો આ શોર્ટ બી તમે કદાચ કહી શકો બોર્ડના મોડેલ પેપરમાં આપેલો છે રિપીટ એક બી વાર નથી થયો અને એક બી વાર પૂછાયો બી નથી તો શક્યતા છે કે તમને આંખની આકૃતિ અને એના કાર્યો વિશે તમને થોડું પૂછી શકે લઘુદ્રષ્ટિની ખામી જો સહેલું પેપર નીકળે તો લઘુદ્રષ્ટિ કે ગુરુદ્રષ્ટિનો પ્રશ્ન તમને જોવા મળશે લઘુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો તેને કેવી રીતે નિવારી શકાય યોગ્ય પ્રવૃત્તિ દ્વારા દર્શાવો ગુરુદ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવો તેના કેવી રીતે નિવારી શકાય યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો તો આવો બી ક્વેશ્ચન્સ તમને આવી શકે છે મેઘધનુષ્ય એટલે શું આકાશમાં મેઘધનુષ્યની રચના કેવી રીતે થાય છે આ બી એક મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ છે આ વર્ષ માટે તો ખાસ તૈયાર કરી દેજો મેઘધનુષ્યવાળો પ્રકાશનું વિભાજન એટલે શું પ્રિઝમ વડે પ્રકાશના વિભાજનની ઘટના દોરીને સમજાવો
तो आ भी है गया वर्षे पूछाय तो एना एक पूरक परीक्षा में भी पूछाय तो बोर्ड ने एक पेटर्न गमती हो अमुक क्वेश्चन रिपीट करे अमुक क्वेश्चन रिपीट करे तो आवा बधा केवा होय उड़ी उड़ी ने आँखें वड़ग्या जशे तमारी पहली परीक्षा में बीजी परीक्षा में तमारे अलग अलग कोई जगह तमे पेपर सेट जोया होय तो एमां भी आ बधा क्वेश्चन्स उड़ी उड़ी ने आँखें वरगता होय एज क्वेश्चन आईएमपी होय अने एज तमने बोर्डना पेपर नी अंदर पण जोवा मळी शके। नीचेना प्रश्नोना जवाब आपो, ताराओ केम टमटमावे छे अथवा तो ग्रहो केम टमटमता नथी, बन्ने तमने समजो। आ भी एक बी वार नथी पूछ्यो तो प्रोबेबिलिटी आनी पण छे, पण आ बे मारी टॉप पिक मां मैं बे क्वेश्चन सिलेक्ट कर्या छे, बराबर। तो खास आ बधा तैयार करी लेजो। प्रकरण नंबर 13 नी वात करीए के भाई विद्युत प्रवाहनी चुंबकीय असरो, प्रश्न नंबर 39 मां मतलब के छेल्ले तमारे पेपर लईने सौथी पहेला छेल्लो क्वेश्चन जो लेवानो आ चेप्टर नो छे। ओके चलो बराबर छे, तो सर नी जे वातो छे ए बनी शके के साची पड़ी होय, तो सौथी पहेलो ए चेक कर लेवानो एटले तमारो कॉन्फिडन्स थोड़ो हाई थई जशे। तो आ तमने जोवा मळशे 39 नंबर नी अंदर, એમાં તમને ઓપ્શન આપેલા હશે, એ જ ચેપ્ટરનો બીજો ક્વેશ્ચન હશે। તો નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી, વિદ્યુત જનરેટર અથવા તો વિદ્યુત મોટર, બરાબર। આ બંને ખાસ તૈયાર કરજો અને આ વખતની પ્રિડિક્શન પ્રમાણે જોઈએ ને ભાઈ, જનરેટર કે મોટર, જનરેટર કે મોટર, તો મારી દ્રષ્ટિએ મોટર દ્વારો ક્વેશ્ચન્સ તમને આવી શકે છે। જનરેટર એક બે વખત રિપીટ થઈ ગયું છે, મોટરનું પૂછી શકે, પાછળ તમને સ્પ્લિટ રિંગનું કાર્ય શું છે એવો એક ક્વેશ્ચન નાનકડું પૂછડા તરીકે તમને આપી દે, જેથી કરીને તમારો એક માર્ક અને ત્રણ માર્ક્સનો આ ક્વેશ્ચન થઈ જાય, તો આવું પણ પૂછવાની શક્યતા છે। સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો, ચુંબકીય ક્ષેત્રની આકૃતિ દોરો, આવો બી ક્વેશ્ચન અગત્યનો છે આ ચેપ્ટરમાંથી। વિદ્યુત ફ્યુઝ એટલે શું? જો સાહેબની ઈચ્છા થાય એકદમ સહેલું પેપર કાઢવું છે તો આ ક્વેશ્ચન તમને બોર્ડના પેપરની અંદર છાપીને આપી દેશે। વિદ્યુત ફ્યુઝ એટલે શું? તે કેવી રીતે કાર્ય કરે છે, બરાબર। આકૃતિ દોરવાની વ્યવસ્થિત થોડુંક લખાણ લખી દેવાનું। નીચેના પ્રશ્નોના જવાબ આપો ભાઈ, વિદ્યુત શોર્ટ સર્કિટ ક્યારે થાય અને અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના સાધનને અર્થિંગ કરવું કેમ જરૂરી છે? આવો બી ક્વેશ્ચન્સ તમને બે બે ટુકડામાં પૂછી શકે। વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા આપો, આ બોર્ડમાં રિપીટ થયેલો ક્વેશ્ચન્સ છે, મોડેલ પેપરમાં બી હતો, બોર્ડમાં બી પૂછાઈ ગયેલો છે, એટલે ખાસ તૈયાર કરજો અને એનસીઆરટીની ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં પણ છે। તો તાંબાના વાયરના ગુજરાને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવ્યું અને ત્રણ કન્ડિશન છે કે ભાઈ ગુજરાની અંદર ધકેલીએ ગજિયા ચુંબકને, ગુજરાનીમાંથી બહાર કાઢીએ અને ગુજરાની અંદર સ્થિર રાખીએ, તો ગેલ્વેનોમીટરમાં શું થશે એટલું જ ખાલી લખવાનું અને તમારા ચાર માર્ક્સ લઈ જવાના, બરાબર। તો આટલો સરળ ક્વેશ્ચન્સ તમને છે। તો આ તમારો વિભાગ ડી કમ્પ્લીટ થઈ ગયો, તો મેં તમને ટોટલ 30 પ્રશ્ન આપ્યા છે અલગ અલગ 5 ચેપ્ટરના, અને એ ચેપ્ટરના 6 6 પ્રશ્ન લેખે ગણો તો 30 ક્વેશ્ચન્સ થશે, એની અંદર જ તમારા 20 માર્ક્સ ક્યાં છુપાયેલા છે, તો ખાસ અને તૈયાર કરી લેજો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં એમાંનો કોઈ પ્રશ્ન આવે તો તમે સડસડાટ એને લખી શકો અને પૂરેપૂરા માર્ક્સ કવર કરી શકો। હવે આપણે જોઈએ કે માર્ચ 2023 બોર્ડની પરીક્ષામાં વિભાગ સી જે છે એની અંદર જે 24 ગુણના 3-3 માર્ક્સના પ્રશ્ન પૂછાય છે 8, એ કયા ચેપ્ટર્સમાંથી આવી શકે અને કેવા પ્રશ્ન આવી શકે? તો એમની અંદર તમે જોશો તો બોર્ડના પેપરમાં 27-34 નંબરના પ્રશ્ન તમને જોવા મળશે, પ્રત્યેકના 3 ગુણ છે એટલે કે 3-3 માર્ક્સના પ્રશ્ન હશે, 8 તમને પૂછશે। કયા કયા ચેપ્ટરમાંથી? તો એક તો પહેલું, ત્રીજામાં તમને ઓપ્શન્સ મળશે, 7, 8, 9માં ઓપ્શન મળશે, 10માં ઓપ્શન મળશે, 12 અને 14 આ પ્રકરણના તમારે 3-3 ગુણના પ્રશ્ન આ વર્ષ માટે કરવાના છે। ઓકે, તો કરજો તૈયાર બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે। એ પહેલાં તમારી માટે એક ગુડ ન્યૂઝ છે કે ભાઈ, તમે 20 તારીખે બોર્ડનું પેપર આપવાના છો, સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સ હોય તમારું કે બેઝિક મેથેમેટિક્સ હોય, પણ વિજ્ઞાનનું પેપર તો બધાને કોમન છે, બરાબર। તો આપણે 18 અને 19 આ બે માર્ચના જે દિવસ છે, 18 માર્ચ અને 19 માર્ચ, રાત્રે 9 વાગે આપણે વિજ્ઞાનનું વાવાઝોડું કરવાના છે। ટોટલ 2 આવશે વિડીયો અલગ અલગ, તો તમારે એને અટેન્ડ કરવાનું છે। તો તમારા હેતુલક્ષી જે બી પ્રિડિક્ટેબલ હોય એ તમને બીજા દિવસે કેવા આવી શકે છે એ તમને આ સેશનમાં જાણવા મળશે, તમારું થોડું રિવિઝન થઈ જશે, તમારી થોડી પ્રેક્ટિસ થઈ જશે, એવું સેશન અરેન્જ કરેલું છે। ગયા વર્ષનું તમે વાવાઝોડાના સેશનના વિડીયો જુઓ, એના પર લાખોની સંખ્યામાં વ્યૂઝ હતા અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાતા હતા લાઈવમાં, આ વર્ષે પણ જોડાશે, તમે એને મિસ ના કરતા એટલું ખાલી મારે તમને કહેવું છે। તો ભાઈ બોર્ડ પરીક્ષાના દરેક પેપર માટે હશે, પણ આ વિજ્ઞાનનું કહું છું કે ભાઈ 18 અને 19 માર્ચે રાત્રે 9 વાગે તમને આ જોવા મળશે। ઓકે, તો બધા આવજો, આવશો ને? યસ ઓર નો? હા હોય તો પછી મને નીચે કોમેન્ટ કરીને કહો। હવે આપણે જોઈએ કે ભાઈ વિભાગ સી માટે કયા ચેપ્ટર અગત્યના છે, તો પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, જે તમારો 27 નંબરના ક્વેશ્ચનની અંદર તમને જોવા મળશે। વિઘટન પ્રક્રિયાના પ્રકાર જણાવી, કોઈપણ બે પ્રક્રિયાના એક એક ઉદાહરણ સમીકરણ સાથે જણાવો, આવું બી પૂછાઈ શકે, આ બી એક રિપીટ થવાના ચાન્સીસ છે, ઓલરેડી એકવાર પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ છે ભાઈ। પદાર્થ એક્સનું દ્રાવણ દિવાલ ધોળવા માટે વપરાય છે,
वपराय छे। पदार्थ एक्स नु नाम आपो, पदार्थ एक्स नु रासायणिक सूत्र लखो, पदार्थ एक्स नी पाणी साथेनी रासायणिक प्रक्रियानुं समीकरण लखो। आवो क्वेश्चन तमने आई शके छे। एक त्रण नाना नाना क्वेश्चन्स छे, लखी देवाना एटले त्रण मार्क तमारा रोकड़ा। उष्माक्षेपक अने उष्माशोषक प्रक्रिया एटले शुं, उदाहरण आपो। अने श्वसन ए उष्माशोषक उष्माक्षेपक प्रक्रम छे એ સમજાવો। આ બી એક મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ છે, એક બી વાર પૂછાયો નથી પણ ટેક્સ્ટબુકનો છે, એનસીઆરટીની તમારા સ્વાધ્યાયમાં આપેલો છે તો પૂછાવાની શક્યતા પણ છે। વિઘટન પ્રક્રિયા અને સંયોગીકરણ વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે, આ પ્રક્રિયા માટેના સમીકરણો લખો। અને આ બી એક ક્વેશ્ચન્સ આવે એવો છે આ વખત માટે, કે જ્યારે તમે લેડ ટુ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરો છો ત્યારે કેવા રંગના અવક્ષેપ મળે છે, તે પદાર્થનું નામ, આ પ્રક્રિયાને સંતુલિત રાસાયણિક સમીકરણ અને આ પ્રક્રિયાનો પ્રકાર જણાવો। આટલું સિમ્પલ, મતલબ કે કોઈ એક પ્રક્રિયા આપી હશે એમાંથી તમને ત્રણ નાના ક્વેશ્ચન્સ પૂછ્યા હશે, એ ક્વેશ્ચન્સના જવાબ તમે આપી દેશો એટલે તમારા ત્રણ માર્ક્સ રોકડા। તો આવા ક્વેશ્ચન્સ આવવાની શક્યતા છે આ આ જે કેમિસ્ટ્રીના જે તમારા ચેપ્ટર છે ને એની અંદરથી, તો ખાસ અને તૈયાર કરી લેજો। પ્રકરણ નંબર 3 એટલે કે ધાતુ અને અધાતુમાં પ્રશ્ન નંબર 28 તમને જોવા મળશે, 28ના અથવામાં 28, અને બંને તમને પ્રકરણ 3ના જોવા મળશે। કોપર ધાતુના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનની રીત આકૃતિ દોરીને સમજાવો, આ ગયા વર્ષે બી પૂછાયો હતો, એના એક પૂરક પરીક્ષામાં બી પૂછાયો હતો અને જૂના સિલેબસમાં બી ઢગલો વખત પૂછાઈ ગયેલો ક્વેશ્ચન્સ છે, તો આને ખાસ તૈયાર કરી લેજો। નીચેના પ્રશ્નોના જવાબ આપો ભાઈ, ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું, ઉદાહરણ આપો। કારણ આપો કે એલ્યુમિનિયમ ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તેમ છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય છે, આ બી એક મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ છે, તો તૈયાર કરી લેજો। મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl2ના નિર્માણ અને ઇલેક્ટ્રોનની આપલે દ્વારા સમજાવો। સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ રેલવેના પાટાઓ જોડવા માટે થાય છે, સંયોજન એક્સ ઓળખો, આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે, આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો। તો આ બી એક મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન્સ છે, તો ખાસ તૈયાર કરજો, ત્રણ આગળ મેં સ્ટાર માર્ક કર્યા છે, આ બી એક કરી લેજો કે તમને કદાચ થોડુંક ટ્વિસ્ટિંગવાળું પેપર જોવા મળે તો આ પ્રકારનો ક્વેશ્ચન્સ કદાચ હોય, કે ત્રણ તત્વો એ બી સી ઇલેક્ટ્રોનની રચના આપી દીધી છે એ બી અને સીની, આ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, ભાઈ એ બી સી પૈકી કયું તત્વ ધાતુ છે અને તે ધાતુનું નામ જણાવો। આટલું ખાલી સિમ્પલ આઈડેન્ટિફાઈ કરવાની અંદર એક્સપ્લેન કરીને બતાવવું પડે, બરાબર, દરેકની વાત કરવી પડે, દરેકનું નામ લખવું પડે, ઇલેક્ટ્રોનની રચનાના આધારે ગુણધર્મો ડિસ્કસ કરવા પડે, પછી તમને ત્રણ માર્ક્સ મળે। તો આવો બી ક્વેશ્ચન્સ તમને આવી શકે છે, અને આપણે જો તમે ત્રણ ત્રણ માર્ક્સના જે પ્રશ્ન એક ચેપ્ટરમાંથી ખાલી 5 પ્રશ્ન આપણે લીધા છે, હવે જો 5 બી તમારાથી ના થતા હોય તો પછી ભગવાન જ તમારું ભલું કરે, એટલું તો તમારે કરવું પડે ને। આખો તમારો દરિયા જેટલો સિલેબસ છે એમાંથી મેં ખાબોચિયું ભરીને લાવ્યો છું, હવે એ બી કે ભાઈ આમાંથી બી મને ફિલ્ટર કરીને આપો તો એ ના થાય, પછી તો પેપર જ આપી દેવું પડે, બરાબર ને, એ અપાય ના ને, ફૂટેલું પેપર પાછું બધું આંદોલનો થઈ જાય, તો એવું તો થાય નહીં, અને પેપર ફૂટવાનું બી ના હોય બોર્ડનું, તો તમારે આટલું તો કરી દેવું પડે, બરાબર, તો કરજો, કરશો ને, તમને વિશ્વાસ છે ને દિવાળી પ્રયોગ ચેનલ પર, હા કે ના, જો હોય તો કરી દેજો જેથી કરીને તમને ફાયદો। હા, બીજું ભલે તમે ગમે એટલું તૈયાર કરો પણ આ ક્વેશ્ચન્સને છોડવાની ભૂલ ના કરતા, મતલબ કે એના પર તો તમારું ફોકસ રહેવું જોઈએ। હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 7 એટલે કે નિયંત્રણ અને સંકલન। તો પ્રશ્ન નંબર 29માં તમને આ ચેપ્ટરનો પ્રશ્ન જોવા મળી શકે છે, એની અંદર ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરોને તેના કાર્યોનો વર્ણન કરો, ગયા વર્ષે પૂછાયો હતો, કોન્સ્ટન્ટ રિપીટેશનના બી ચાન્સીસ છે આ વર્ષે, આકૃતિ દોરીને તમને ફરીથી પૂછે, કાં તો આકૃતિ દોરી આપે અને પછી તમને ભાગોના નામ દર્શાવીને કાર્ય પૂછે, આવું બી પૂછાઈ શકે છે। મનુષ્યનું અંતઃસ્ત્રાવના અસંતુલનથી સર્જાતી અનિયમિતતા અને ખામીઓ સમજાવો, આ બી એક ક્વેશ્ચન્સ પૂછાય એવો છે। આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે, એવી સ્થિતિ પર વિચાર કરો જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારની કાર્ય કરી રહ્યા નથી, કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે, તો આ બી જે ક્વેશ્ચન્સ છે એ તમારી એનસીઆરટી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં આપેલો છે, તો ત્યાંથી તમે તૈયાર કરી લેજો। પરાવર્તી કમાન એટલે શું અને કરોડરજ્જુની પરાવર્તી ક્રિયા સમજાવો, આ બી એક અગત્યનો પ્રશ્ન છે, અને મનુષ્યનું મગજ તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો, આ બી એક અગત્યનો પ્રશ્ન પ્રકરણ 7ની અંદરથી છે। પ્રકરણ નંબર 8ની વાત કરીએ તો ભાઈ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, તો પ્રશ્ન નંબર 30ની અંદર તમને આ જોવા મળશે, તો આપણે જોઈએ કે ભાઈ સ્ત્રીનું પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો, આ વખતે આવવાની શક્યતાવાળો ક્વેશ્ચન્સ છે, તો ખાસ આકૃતિ દોરી દોરીને તૈયાર કરી લેજો, પછી આવડે ના એવું ના થઈ જાય, બરાબર, પ્રશ્ન ખબર હોય છતાં બી। અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ આપો, અમીબામાં દ્વિભાજન આકૃતિ દોરીને સમજાવો, માસિક ચક્ર એટલે શું, સ્ત્રીમાં ગર્ભસ્થાપનથી બાળ જન્મ સુધીની પ્રક્રિયા સમજાવો, બરાબર, તો એક જો મેં આ બે ક્વેશ્ચન્સને આ વખત માટે મોસ્ટ પ્રોબેબલ લિસ્ટની અંદર મૂકેલા છે, તો ખાસ અને તૈયાર કરી લેજો। ટૂંકનો લખો કલિકા સર્જન, માંગ્યા મુજબ જવાબ લખો કે ભાઈ ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે અને ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણ હોઈ શકે છે, આ બે ક્વેશ્ચન્સ આવો એવો આવે એવો છે, તો ખાસ અને તૈયાર કરી લેજો।
એ પહેલાં જો તમે આગળ સાયન્સ સ્ટ્રીમની અંદર જવા ઈચ્છતા હોય અને એક સારી કારકિર્દી બનાવવા માંગતા હોય, પછી નીટની એક્ઝામ આપીને, કાં તો જેઈની એક્ઝામ આપીને, કાં તો પછી એનડીએ ટાઈપની કોઈ કોમ્પિટિશનવાળી એક્ઝામ આપીને બી તમે એક સારું કરિયર બનાવવા માટે માંગતા હોય, તો એની માટે ટીચર પણ સારા જોઈએ અને તમારી સ્કૂલ પણ સારી જોઈએ. તો મારી દ્રષ્ટિએ એક સ્કૂલ છે, અ ફોટોન સ્કૂલ, જેની અંદર 9, 10, 11, 12 સાયન્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને થતું હોય છે. તો જેને પણ ઈચ્છા હોય કે ભાઈ મારે 10મા પછી કોઈ સારી સ્કૂલમાં જવું છે કે જ્યાં બધી ફેસિલિટી મને મળી રહે અને મને એક સારા ટીચિંગ એન્વાયરમેન્ટ મળી રહે, તો તમે ફોટોન સ્કૂલને પસંદ કરી શકો છો. નીચેનું ઇન્ક્વાયરી ફોર્મ આપેલું છે, કાં તો પછી આ એક નંબર છે 9979893378, એના પર તમે કોલ કરો, થોડીક માહિતી મેળવી લો, જેથી કરીને વેકેશન દરમિયાન તમે ત્યાં વિઝિટ કરીને બી કાં તો પેરેન્ટ્સ સાથે જઈને એકવાર જુઓ. બીજી કોઈ સ્કૂલમાં એડમિશન લેતા પહેલાં એકવાર અચૂક અહીંયા વિઝિટ કરજો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે બીજી સ્કૂલો શું પ્રોવાઈડ કરી રહી છે અને ફોટોનમાં તમને શું ફેસિલિટી મળી રહી છે. તમે જો કદાચ બહારના હોય તો હોસ્ટેલ ફેસિલિટી બી અવેલેબલ છે, ત્યાં ઘણા બધા ગુજરાતના ખૂણા ખૂણામાંથી વિદ્યાર્થીઓ આવીને પણ હોસ્ટેલમાં રહીને પણ ભણી રહ્યા છે, જેથી કરીને એ લોકો સારું ભણતર મેળવી શકે. તો તમારી જો ઈચ્છા હોય તો પછી ડેફિનેટલી ઇન્ક્વાયરી ફોર્મ ભરી દેજો, કાં તો પછી આ નંબર પર કોલ કરી દેજો. હવે આપણે આગળ જોઈએ, આ ત્યાંના ક્લાસરૂમ છે. કોઈને કદાચ હોય ભાઈ ક્લાસરૂમ કેવા હશે, જો યુનિફોર્મ બી આમ જોરદાર છે, તમને મજા આવે, તમને પ્રાઉડ ફીલ થાય એ ટાઈપનો યુનિફોર્મ છે, કોલ કરીને ઇન્કવાયરી લઈ લેજો, એટલે તમને ત્યાંથી વધારે ડિટેલ્સ મળી જશે. પ્રકરણ નંબર 9ની વાત કરીએ, આનુવંશિકતા અને ઉદ્વિકાસ. પ્રશ્ન નંબર 31ની અંદર તમને આ જોવા મળશે, આમાં તમને ઓપ્શન આપશે, બરાબર. તો કયો પૂછાઈ શકે કે ભાઈ માનવમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો, કાર્યસદ્ય સંઘો અને રચનાસદ્ય સંઘો એટલે શું સમજાવો, આ વર્ષે આવવાની શક્યતાવાળા છે, તફાવત સ્વરૂપે આવી શકે, કાં તો ક્વેશ્ચન સ્વરૂપે આવી શકે, પણ તૈયાર કરજો. આનુવંશિક લક્ષણો અને ઉપાર્જિત લક્ષણો ઉદાહરણ આપીને સમજાવો. લક્ષણો કેવી રીતે જનીનના નિયંત્રણ હેઠળ હોય છે, મતલબ કે ડીએનએના નિયંત્રણ હેઠળ કેમ હોય છે, એવું તમારે એક્સપ્લેન કરવાનું છે. આ એક ક્વેશ્ચન્સ છે કે જે આવે એવો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, રિપીટ થવાના ચાન્સીસ છે. રમેશને 2 પુત્રી છે, તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશ પુત્ર મહેશ છાના લીધે માયાને ગર્ભ પરીક્ષણ કરાવવા માટે દબાણ કરે છે, ભાઈ સોનોગ્રાફી દ્વારા. પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ, પિતા કે માતા, અને પિતા કે પુત્રનો રંગસૂત્ર, રમેશની 2 પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થયું ન હતું, અને ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે શા માટે. તો આવો ક્વેશ્ચન્સ બી તમને રિપીટ, આ ઓલરેડી બોર્ડમાં એકવાર પૂછાઈ ગયેલો છે, ફરીવાર રિપીટ થવાના ચાન્સીસ પણ છે, તો આવા ક્વેશ્ચન્સ તૈયાર કરી લેવાના. પ્રકરણ નંબર 10ની વાત કરીએ તો પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. પ્રશ્ન નંબર 32માં હશે. હવે આ ચેપ્ટરમાંથી દાખલો પૂછાતો હોય છે, બરાબર. તમને જો દાખલા ક્યાંથી કરવાનો, એક થિયરોટિકલ ક્વેશ્ચન હશે એના અથવાની અંદર એક દાખલો હશે, તો તમારી જેના પર પકડ હોય એ ક્વેશ્ચન્સ તમારે કરવાનું. દાખલા આવડતા હોય વ્યવસ્થિત તો પછી થિયરી બાજુ નહીં જોવાનું, દાખલો ગણી કાઢવાનો. ક્વેશ્ચન્સની વાત કરીએ તો અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ સી અને એફની વચ્ચે મૂકતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર કિરણાકૃતિ દ્વારા સમજાવો. તમને એક આકૃતિ દોરવાનું, જે આવે છે ને ભાઈ કિરણ સમાંતર જાય ને પછી લંબ તરફ પાછું વળે, તો આ બધી જે વસ્તુઓ છે એના આધારે તમને અલગ અલગ ફોર્મેટ આપેલા છે, એની અંદરનો આ એક ક્વેશ્ચન્સ છે, દોરીને તૈયાર કરી લેજો. નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવો, તથા તે માટેનું કારણ, મતલબ કે કારણ સાથે કે ભાઈ કારની હેડલાઇટમાં કયો અરીસો વપરાય, એની પાછળનું કારણ શું. વાહનની સાઇડલાઇટનો અરીસો કયા પ્રકારનો હોય એનું કારણ શું. સોલર ભઠ્ઠીમાં કયો અરીસો વપરાય એની પાછળનું કારણ શું. આ તમારે લખવાનું, ટેક્સ્ટબુકનો તમારો ક્વેશ્ચન છે. પ્રકાશનું વક્રીભવન એટલે શું, પ્રકાશના વક્રીભવનના નિયમ લખો, આ 2 ક્વેશ્ચન્સ અગત્યનો છે. મોટવણી એટલે શું ટૂંકમાં સમજાવો, આવું બી તમને 3 માર્ક્સની અંદર પૂછી શકે, સૂત્ર તમારે થોડુંક સાબિત કરીને બતાવી દેવાનું. દાખલાઓ કયા ઇમ્પોર્ટન્ટ છે, તો ઉદાહરણ 10.1, 10.3 અને 10.4 અને સ્વાધ્યાયની અંદર 7, 14, 15 અને 17, આટલા તમારે દાખલા તૈયાર કરવાના છે. જવાબ સાથે જ યાદ રાખી દેજો, પૂછાશે ને તો બેઠો જ પૂછાશે, સહેજ બી અંદર કદાચ બની શકે કે ચેન્જીસ બી નહીં કરે, બરાબર. તો જવાબ સાથે જ યાદ રાખી દેજો, તમને ભાઈ પછી એ દિવસે તમને કોન્ફિડન્ટ આવે તમારો જવાબ આવે, તો એટલા માટે ગોખવણ નહીં કહેતો મેં. ચલો પ્રકરણ નંબર 12ની વાત કરીએ, વિદ્યુત. એ પ્રશ્ન નંબર 33ની અંદર તમને જોવા મળી શકે છે આ ચેપ્ટરનો ક્વેશ્ચન્સ. અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર, અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર. તો જો સમાંતરવાળું પૂછાઈ ગયેલું છે, આ વર્ષે ચાન્સીસ છે કે શ્રેણી જોડાણવાળો ક્વેશ્ચન્સ તમને જોવા મળે બોર્ડના પેપરની અંદર. ઘરેલું વિદ્યુત પરિપથમાં કયા પ્રકારનું જોડાણ હોય છે તેના ફાયદા. જૂલનો તાપીય નિયમ લખો, આ 2 ક્વેશ્ચન્સ પ્રોબેબલ છે. વિદ્યુત પ્રવાહના કારણે વાહકમાં ઉદ્ભવતી ઉષ્મા કઈ કઈ બાબતો પર આધાર રાખે છે, એવો ક્વેશ્ચન્સ બી તમને આવી શકે છે. દાખલા તમને કયા પૂછાય, તો ભાઈ ઉદાહરણ આની અંદરથી દાખલો કદાચ કોઈક વાર આવી જાય, કદાચ એવું થાય ને સાહેબને ઈચ્છા થાય કે મેં મારે દાખલો પૂછવો છે, ક્વેશ્ચન નહીં પૂછો, તો પૂછી શકે. તો ઉદાહરણ 12.3, 12.7, 12.8 અને 12.10 અને સ્વાધ્યાયની અંદર 6, 12, 14, 15 અને 16, આટલા તમારે ખાસ તૈયાર કરવાના છે.
હવે આપણે પ્રકરણ નંબર 14 ની વાત કરીએ ઉર્જાના સ્ત્રોતો, તેની અંદર પ્રશ્ન નંબર 34 મતલબ કે તમારો વિભાગ સીમા છેલ્લો ક્વેશ્ચન્સ આ ચેપ્ટરનો હશે। જળ વિદ્યુત પ્લાન્ટનો સિદ્ધાંત લખો, તેમાં કેવી રીતે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે તે સમજાવો। જળ વિદ્યુત પ્લાન્ટને કારણે ઉદ્ભવતી કોઈ પણ ત્રણ પર્યાવરણીય સમસ્યાઓ જણાવો। બાયોગેસ શું છે, બાયોગેસનો ઉપયોગ કઈ રીતે લાભદાયી છે, આવો ક્વેશ્ચન્સ બી તમને આ વર્ષે આવવાના ચાન્સીસ છે। સોર કુકર ઘણી બધી વખત પૂછાતું હોય છે, તો ખાસ એને તૈયાર કરજો, એની રચના, કાર્યપદ્ધતિ, સિદ્ધાંત, ફાયદા, મર્યાદા બધું જ આકૃતિ સાથે તૈયાર કરી લેવાનું, એટલે તમને એમાંનું કદાચ કોઈ ક્વેશ્ચન બનાવીને પૂછે તો આવડે। નીચેનામાંથી ઉર્જા પ્રાપ્ત કરવામાં કઈ મર્યાદાઓ છે, ભાઈ પવન ઉર્જા, તરંગ ઉર્જા અને ભરતી ઉર્જા મેળવવી હોય તેની માટે કઈ કઈ મર્યાદાઓ છે, તો આ બી તમને પૂછાઈ શકે છે। આ એક છે આ વખતનો ટ્રેન્ડિંગ ટોપિક આધારિત ક્વેશ્ચન્સ છે, મારી નજરની અંદર આવ્યો છે, બની શકે કે કોઈ સાહેબની નજરમાં આવ્યા હોય તો તમને બોર્ડના પેપરમાં બી છાપેલો જોવા મળે કે ભાઈ સરકારની સબસિડીનો લાભ મળતો હોવાથી રાધિકાબેન પોતાના મકાનની છત પર સોલાર પેનલ લગાડે છે, તો સોલાર પેનલમાં ઉર્જાનું કયું રૂપાંતરણ જોવા મળે છે, આવો તમને ક્વેશ્ચન બનાવે। એક સોલાર સેલ દ્વારા આશરે કેટલા વિદ્યુત પાવર પેદા થાય છે, આવો બી તમને પૂછે, અને સોલર પેનલની મર્યાદાઓ જણાવો। તો આવો ક્વેશ્ચન્સ એક લેટેસ્ટ ટ્રેન્ડિંગ, કેમ કે અત્યારે જુઓ તો સોલર એનર્જીનું ડિમાન્ડ વધતી જાય છે, ઘણા બધા લોકો પોતાની છત પર બી આ પ્રકારનું કરી રહ્યા છે, તો બની શકે કે સાહેબે લખાયું હોય એમના ઘેર, એમના મગજની અંદર એ હોય, તો પછી ક્વેશ્ચનમાં મૂકી દે અને બોર્ડના પેપરમાં આવી જાય। તો ખાસ એને તૈયાર કરી લેજો, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં આવો કોઈ ક્વેશ્ચન આવે તમે ડિસ્ટર્બ ના થાવ, એના જવાબ તમે લખી શકો। તો આ થઈ આપણી વિભાગ સીની વાત। હવે તમને એવું થાય સર બે બે ગુણ માટે અમારે શું કરવાનું, જો ધ્યાનથી સાંભળી લો કે વિભાગ બી તમારો 20 ગુણનો છે, 17-26 નંબર એટલે કે બે બે ગુણના પ્રશ્ન તમને હશે, એની અંદર પ્રકરણ નંબર 2, 3, 5, 6, 8, 10, 12, 13, 15 અને 16 એની અંદર જુઓ, એક તો 5મું, 6ઠું, 12મું અને 16મું આમાં તમને ઇન્ટરનલ ઓપ્શન આપેલા હશે, મતલબ કે એની અંદર એ જ પ્રકરણનો પ્રશ્ન હશે પણ અથવામાં તમને બીજો ક્વેશ્ચન, મતલબ બેમાંથી કોઈ એક તમારે લખવાનો હશે। તો આ રીતનું તમને બે બે માર્ક્સનું પૂછાશે, એની માટે શું કરવાનું, તો ભાઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં બોર્ડના બાહુબલીના બધા જ પ્રકરણનું એક પ્લેલિસ્ટ આપેલ છે, તેમાં હેતુલક્ષી અને બે ગુણના પ્રશ્ન કયા કયા અગત્યના છે એ જે તે ચેપ્ટરમાંથી, બરાબર, તો એ તમારે જોઈ લેવાના, નીચે ડિસ્ક્રિપ્શનમાં જ એની લિંક આપેલી છે, એને ઓપન કરીને જોઈ લો બે બે માર્ક્સના કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, 3 અને 4ના તો મેં તમને બતાવી દીધા, જેથી કરીને તમારી ફૂલ તૈયારી થઈ જાય। ઓબ્જેક્ટિવની તૈયારી બી તમે એ વિડીયોના માધ્યમથી કરશો તો તમને ઓબ્જેક્ટિવ બની શકે કે આવડી જશે, બોર્ડની પરીક્ષામાં તમને કંઈ ડિસ્ટર્બન્સ નહીં થાય, પણ એક એક વાર બે બે વાર તમારે વિડીયોને જોવા પડશે, એના જવાબોને યાદ રાખવા પડશે, તો તમે બોર્ડની પરીક્ષામાં એમાંનો કોઈ ક્વેશ્ચન આવે તો જવાબ લખી શકશો। તો આટલું ખાલી તમે એનો ઉપયોગ કરજો। તમે જો આ ચેનલ પર કદાચ ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, તમને ખબર ના હોય કે આ ચેનલ શું પ્રોવાઈડ કરી રહી છે, અહીંયા ઘણા બધા એવા વિડીયો છે કે જે તમને ઉપયોગી થાય એવા છે, ઘણા બધા, એકવાર ચેનલને ફંફોડીને જુઓ તમે જોશો, તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારનું કન્ટેન્ટ ધ દિવાલીપુરા યુથ પ્રોવાઈડ કરે છે। ખાલી વાતો નહીં, ખાલી કોઈ બી જગ્યાએ એવું નહીં કે ભાઈ આમ કરીશું, તેમ કરીશું, ફલાણું કરીશું, એવું નહીં, વિદ્યાર્થીઓનો વિશ્વાસ છેલ્લા 5 વર્ષથી જીતીને રાખેલો છે। ગયા વર્ષના ખાલી આઈએમપીના વિડીયો તમે જોજો, માર્ચ 2022 તમને ખ્યાલ આવી જશે કે લાખો વિદ્યાર્થીઓ દિવાલીપુરા યુથ પર વિશ્વાસ રાખે છે, અને એના બીજા દિવસે તમને એવું લાગે તો બોર્ડનું પેપર જોઈ લેજો, એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ આપણા આઈએમપી કેટલા ઇમ્પોર્ટન્ટ હોય છે, કેવી રીતે પ્રિડિક્ટ કરેલા હોય છે, જેથી કરીને બોર્ડની પરીક્ષામાં બી એમાંના ક્વેશ્ચન્સ જોવા મળતા હોય છે। 2018, 2019, 2020, 2021, 2022 કોઈ બી વર્ષની અંદરનો તમે જોશો તો દિવાલીપુરા યુથની અંદર આ જ પ્રમાણેનું થતું હોય છે, વિદ્યાર્થીઓ વિશ્વાસ પણ રાખતા હોય છે અને વિશ્વાસ પર આપણી ચેનલ ખરી પણ ઉતરતી હોય છે। તમને આ ચેનલ પર કેટલો વિશ્વાસ છે ખાસ નીચે લખજો, દિલ મેં દિવાલીપુરા તમે લખી દેશો તો પણ હું માની દઈશ કે તમને વિશ્વાસ પૂરેપૂરો છે અને આપણું જે બોન્ડિંગ છે એકદમ કમ્પ્લીટ છે। તમે તમારા લાઇકના ટાર્ગેટ કમ્પ્લીટ કરો, 7,500 લાઇકનો ટાર્ગેટ છે, તમારા માર્ક્સના ટાર્ગેટ અમે પૂરા કરીશું, જેવો તમે 7,500 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરી દેશો એના બીજા દિવસે તમને બેઝિક મેથેમેટિક્સ અને સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના આઈએમપી મળી જશે કે જે તમે બોર્ડની પરીક્ષામાં ઉપયોગ કરી શકશો। આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું, ત્યાં સુધી આવજો।